વડોદરાના છાણેક ટીપી 13 વિસ્તારમાં આવેલા વીએમસી ક્વાર્ટર્સમાં નવીન શર્મા તેની પત્ની રંજન સાથે વર્ષ 2014 થી રહેતો હતો. ક્વાર્ટરના એક મકાનમાં તેના પિતા રહેતા અને બીજામાં દંપતી અને તેમના બંને સંતાનો રહેતા. નવીન ડ્રાઇવિંગનો વ્યવસાય કરતો જેનાથી તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. નવીન તેની પત્ની રંજનના ચરિત્ર ઉપર અવારનવાર શંકા કરતો હતો. આ ઉપરાંત નવીન તેના બે નાના બાળકો ઉપર પણ ખૂબ ગુસ્સો કરતો હતો અને બોલાચાલી કરતો હતો, જે વાત રંજનને બિલકુલ પસંદ ન હતી, જેને કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. આવી એક બાબતનું ગત તારીખ 8 ઓગસ્ટની મોડી રાત્રે એટલે કે રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ પુનરાવર્તન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ક્વાર્ટર્સના એક મકાનમાં દંપતીના સંતાન અને નવીનના પિતા સુઈ રહ્યા હતા. બીજામાં નવીન અને તેની પત્ની રંજન હતા. રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ બંને વચ્ચે ફરી એક વખત માથાકૂટ થઈ અને આ વખતે ઉશ્કેરાયેલી પત્નીએ લોખંડના બ્લોકથી નવીનનું ગળું દબાવી દીધું. રંજનને ગુસ્સો એટલો હતો કે તેણે નજીકમાં પડેલા ઇલેક્ટ્રિક વાયરથી નવીનને કરંટ આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉપરોક્ત બનાવને પગલે ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી નવીનની હત્યા કરનાર તેની પત્ની રંજનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં છાણી જકાદનાકા પાસે વીએમસી ક્વાર્ટર્સ છે તેના પહેલા માળે આ કપલ એમના કુટુંબ સાથે રહેતું હતું. એમાં મરણ જનાર નવીન ગોરધનભાઈ શર્મા છે, જે ડ્રાઇવિંગનો ધંધો કરી અને ગુજરાન ચલાવતા હતા અને છેલ્લા 20 દિવસથી એમની પાસે કામ નહોતું, જેના અનુસંધાને એમના પત્ની રંજનબેન આજુબાજુમાં જરૂરી કચરા પોતું કામ કરીને એમનું જીવન નિર્વાહ ચલાવતા હતા. એમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જે નાની ઉંમરના છે. ગઈકાલ 8 ઓગસ્ટના રાત્રિના સમયે આ એમના ઘરે સુવાની તૈયારી કરતા હતા. એમની બાજુબાજુમાં બે મકાન છે, એમાં એક મકાનમાં આ મરણ જનાર નવીનભાઈના ફાધર ને એમના છોકરા સૂતા હતા અને એમની બાજુમાં જ એક બીજું મકાન છે અડીને, એમાં આ પતિ પત્ની જોડે હતા. રાત્રિના 1:30 વાગ્યા પછી આ બંને પતિ પત્ની વચ્ચે કોઈક કારણસર માથાકૂટ થઈ અને એ બાબતે બંને વચ્ચે ઝઘડો તકરાર થયો અને આ પત્ની રંજનબેને એમના પત્ની પતિ નવીનભાઈને એમને ગળાના ભાગે લોખંડના એક સાધનથી જોરદાર ઘા માર્યો, ગંભીર ઈજા થઈ અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા પહોંચાડી અને ઇવન ત્યાં એક ઇલેક્ટ્રિક વાયર પડ્યો હતો, પ્લગ મારફતે એમને એમના પતિને શોર્ટ ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો, જેના કારણે એમના પતિ નવીનભાઈનું મોત નિપજેલ છે. આ બાબતે પોલીસે ફતેગંજમાં આઈપીસી 302 હેઠળ મરણ જનારના પિતાશ્રીની ફરિયાદ લઈને ગુનો રજીસ્ટર કરેલ છે. હાલ એમની આરટીપીસીઆર અને ટેસ્ટની કાર્યવાહી ચાલુ છે. આરોપી એમ રંજનબેન પોલીસ કસ્ટડીમાં છે અને વધુ પૂછપરછ જારી છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.